હવે એમ કયા પછી પરમ ઉપકાર જેને થયો છે કે મને અનાદિકાળનું જે ભાન નથી તે આપ્યું, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી, દેહમાં અનાદિની આત્મબુદ્ધિને લઈને હું રઝળતો હતો તે બધો જ મારું મિથ્યાત્વ જ્ઞાન જેને ફેડી કાઢ્યું એવા શ્રી સત્પુરુષ તેનો માર્યા પર પરમ ઉપકાર છે. હવે એ પરમ ઉપકારને ગાવે છે. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. અહો અહો શબ્દ જ આશ્ચર્ય ને સૂચવે છે. અહો આવું કોઈ કાળે જે કલ્પનામાં જ ન હોય ને એવું બની જાય ત્યારે આપણે થાય કે અહો આવું બની ગયું. તે એક વાર નહીં બે વાર કહ્યું, અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપ તો કરુણાના અપાર સિંધુ છો, સમુદ્ર જેવા છો કે મારા જેવા પામર. આ પામર પર પ્રભુ કર્યો. પામર એટલે તુચ્છ વ્યક્તિ, જેની મારી કોઈ ગણતરી નથી. એવા સામાન્ય માણસમાં મારી ગણતરી હતી, તેના પર આપ જેવા મહાન પુરુષની કૃપા માટે એ તો કોઈ અદભુત આશ્ચર્ય બની ગયું. જેમ કે સામાન્ય કોઈ ભિખારી જેવો હોય તેને કોઈ પૂછે નહીં, ગમે ત્યાં ભટકતો હોય, એવો હું એક સામાન્ય માણસ ગુણની અપેક્ષાએ મારામાં કંઈ જ નથી, અનંત દોષથી હું ભરેલો, તેના પર આપની આવી અનંત કૃપા થઈ માટે મને તો અદભુત આશ્ચર્ય થયું કે આપની કરુણાનું કોઈ માપ નથી, કે મારા જેવા પર આપે અનંત અનંત ઉપકાર કરી દો. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ, સિંધુ એટલે સમુદ્ર અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. આશ્ચર્યકારક એવો અહો અહો મારા પર ઉપકાર કર્યો. દરિયામાં કોઈ ડૂબતો હોય તે વખતે કોઈ ઉપકારી પુરુષ ત્યાં આવે અને આપણને તારી લે, માનો ડૂબતાને, અને પછી જ્યારે એને ભાન આવે કે આ પુરુષે તને તાર્યો, નહીં તો તું ડૂબી મોત, આજે અહીંયા હોત નહીં, તે વખતે એને ભાન આવે, કહો આ પુરુષે મને તારી લીધો, મહા ઉપકાર છે, નહીં તો હું તો મરી ગયો હોત. તો એનો ઉપકાર પછી ખ્યાલ આવે, તેમ એણે તો માનો જે તારે એ તો એક જ ભવ તારે, આ ભવમાં જ બચાવ્યા, એટલો ઉપકાર પણ આપણી જિંદગી પર એમ નહીં ભૂલીએ કે એને મને ઉગારી લીધો, નહીં તો મરી ગયો હોત. જ્યારે સત્પુરુષ તો અનંતા ભવ ટાળે છે, અનંતા ભવથી અનંત સંસારમાં રજળતો એવો આપણા આત્મા સત્પુરુષના બોધથી પોતાના સ્વરૂપને ભાનના ભાનને પામ્યો, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તે અનંત દુઃખ ફેડી નાખ્યું, હવે અનંત સુખમાં પાછા લઈ જાય, તો એ મહાપુરુષનો કેટલો ઉપકાર. હવે ઉપકાર તો એનો નાની પુરુષો જ સમજી શકે. જેને આત્મજ્ઞાન થાય ને તે જ એને ભાનમાં આવે, કહો મને ક્યાં હતો, આવું આત્માનું અનંત સુખ તો મને ખબર જ નહોતી. એમ ખરો વાસ્તવિક ઉપકાર જ્ઞાની પુરુષનો જ્ઞાન થયે સમજાય, પણ વિચારથી કંઈક ખ્યાલ આવી શકે કે આત્મશાંતિનો અદ્ભુત માર્ગ આપણે આને આપ્યો, નહીં તો આપણે ક્યાં રઝળતા જ હોત, અથવા સંસારમાં સુખ માની અને તેની દોડમાં પડ્યા હોત. એમ આપે અમારા ઉપર અનંત ઉપકાર કર્યો અને સ્વરૂપ તરફ લક્ષ્ય કરાવ્યો. અંબાલાલ ભાઈને એક વાર કૃપાલયે કહેલું કે અંબાલાલ, શરીરની ચામડી ઉતારીને જોડા સીવડાવે તો પણ ઉપકાર વળે નહીં, સત્પુરુષનો ઉપકાર વળે નહીં. સંકિતદાયક ગુરુ તણો પ્રત્યુપકાર ન થાય, ભવ કોડા કોડી લગે કરતા કરોડ ઉપાય, કરોડો ઉપાય કરોડો ભાવ સુધી પણ જો કરે તો પણ સત્પુરુષનો ઉપકાર નહીં વળે. જે અનંત કાળના અનંત દુઃખને એમનો ફેડી નાશ કરીને અનંત સુખમાં લઈ જાય એનો ઉપકાર કરોડો ભાવમાં નહીં વળે.
માટે અહીંયા કે છે કે આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર, માટે હું આપને શું કહું. અને પછી તો શિષ્ય કહે છે કે એના ચરણમાં, આપના ચરણમાં હું શું ધરું. એમ પણ એને થાય કે કંઈક આપે મારા પર પરમ ઉપકાર કર્યો એ આગળ આવશે. પ્રભુશ્રી કહે છે, પ્રભુશ્રી કહે આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. સહજ શબ્દ સાંભળતા એણે શા કામ કર્યા છે. કૌંસમાં લખ્યું છે ઉપદેશામૃતમાં કે સહજ શબ્દ સાંભળતા પ્રભુશ્રીજી કોઈક વાર ઉઠી જતા. સહજ આત્માનું જે સહજ આત્મ સ્વરૂપ છે એ સાંભળતા જ જેને અનુભવ છે એવા પ્રભુશ્રી ઉમળકો આવી જતો. સહજ શબ્દ સાંભળતા એણે શા કામ કર્યા છે. પ્રભુશ્રી કહે એણે, એટલે કૃપાલ દેવે, શા કામ કર્યા છે. એણે શા કામ કર્યા છે, કેવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર યોજી કાઢ્યો છે. એ મારા વાલાએ શું કામ કર્યું, ક્યાંથી શોધી કાઢ્યો. એણે શા કામ કર્યા છે, કેવો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર યોજી કાઢ્યો છે. પ્રભુ તે વખતે તો કઈ ખબર ઓળખાણ નહીં, પ્રભુ તે વખતે તો કઈ ખબર ઓળખાણ નહીં, પણ હવે સમજાય છે કે અહો હો કેટલો ઉપકાર કર્યો છે. પણ હવે સમજાય છે કે અહો હો કેટલો ઉપકાર કર્યો છે. કાળ વયો જ જાય છે, કઈ થંભતો નથી, એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી. ચામડી ઉતરાવી તેના જોડા સીવડાવીએ તોય બદલો વળે તેમ નથી. પ્રભુશ્રી કે અમારી ચામડી ઉતારીને જો એના જોડા સીવડાવી દઈએ કૃપાલને માટે તો પણ એનો ઉપકાર નહીં વળે. એવો હવે કે છે આ વસ્તુ સમજાય છે કે કેવો ઉપકાર કર્યો, કેમ કે અનુભવ થયો, જ્ઞાન પ્રગટ્યું, આત્માનું અનંત સુખ વેદનમાં આવ્યું ત્યારે સમજાયું કે આ તો કોઈ અદભુત વાત હતી, તેથી વિશેષ ઉપકાર લાગે છે. પછી બ્રહ્મચારીજી કહ્યું, નાનીનો આપણા ઉપર અનંત ઉપકાર છે એ ભૂલી ગયા તો સત્સંગ પણ નકામો જાય. જે કંઈ અત્યારે સાંભળીએ છીએ, વિચારીએ છીએ, સમજીએ છીએ તે બધો નાની પુરુષનો ઉપકાર છે. બધો જ્ઞાની પુરુષનો ઉપકાર છે. નવકારમાં પહેલા નમસ્કાર અરિહંતને કર્યા છે એ એમના ઉપકારને લઈને છે. મહાપુરુષનું કહેલું શ્રુત તે ઉપકારી છે. આત્માને જાગ્રત કરે એવા પુરાણ આદિ શ્રુત જ્ઞાની વિના ન રચાય. કરવા જેવું શું છે, તો કે એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે વર્ત્યો જા. પ્રત્યક્ષ સદગુરુ વિના શાસ્ત્ર તીર્થંકરના વચન ન સમજાય એની જરૂર છે. નવકાર મંત્રમાં પણ સિદ્ધ ભગવાનને આઠે કર્મ નષ્ટ થયા તો પણ એમને પહેલા યાદ ન કરીને પહેલા નમો અરિહંતાણમ કહ્યું, કેમ કે ઉપકાર તો અરિહંત ભગવાન કરે. સિદ્ધ ભગવાન તો નિરાકારી પરમાત્મા છે, મોક્ષમાં બિરાજે ભલે મહાન છે, પણ આપણા માટે તો અરિહંત ભગવંત ઉપકારી છે. હા, વાણીનો યોગ, શરીર સાકાર પરમાત્મા, એ વાણી દ્વારા આપણને બોધ આપે, મોક્ષ માર્ગ બતાવે, માટે તે આપણા માટે ઉપકારી થયા. કૃપાલદેવને પણ આપણે શા માટે એ ઉપકારની દ્રષ્ટિએ આપણને વિશેષ ભાવ આવે કે એ વગર આપણને તીર્થંકરનું સાચું સ્વરૂપ જ ન સમજાય, સાચો ધર્મ જ ન સમજાય. એટલે કહ્યું કે પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યું જ્ઞાન, સમ્યક જ્ઞાન આપ્યું, ભગવાન તીર્થંકરોનું વાસ્તવિક સ્વરૂપ સમજાવ્યું, નાને વીરને ઓળખ્યા, તે સમ્યક જ્ઞાન વડે વીર પરમાત્માને જીવે ઓળખ્યા કે એનું કેવું શુદ્ધ અદભુત સ્વરૂપ છે. નાને વીરને ઓળખ્યા, ટળ્યું દેહ અભિમાન, તેથી દેહમાં રહેલું અભિમાન, દેહ તે જ હું એ ભાવ આપની કૃપાએ ટળી ગયો, માટે હે સદગુરુ ભગવંત આપને હું નમસ્કાર કરું છું.
अहो यहो श्री सदगुरु करुणा सिंधु अपार आपा मर पर प्रभु करो अहो अहो उपकार।